સમાચારમાં આગળ વધી, વડોદરામાં આવેલી એમએસ યુનિવર્સિટી સપ્લિમેન્ટરી કૌભાંડમાં યુનિવર્સિટીની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે 37 સપ્લિમેન્ટરી મિસિંગ હતી અને 5 સપ્લિમેન્ટરી જુદા જુદા વિષયની હતી. એટલું જ નહીં, 12 સપ્લિમેન્ટરી હોશિયાર વિદ્યાર્થીની બહાર લઈ જવામાં આવી હતી અને 20 સપ્લિમેન્ટરીની ચોરી કરી તેમાંથી કોપી કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે આજ ફેકલ્ટીની સપ્લિમેન્ટરીમાં થયેલી ચોરી અને હેરાફેરી મુદ્દે યુનિવર્સિટીએ પહેલા પોલીસમાં જાણવાજોગ ફરિયાદ અરજી કરી હતી. યુનિવર્સિટીના સત્તાધીશોએ છટકું ગોઠવીને પરીક્ષા વિભાગના બે પટ્ટાવાળાને શર્ટમાં ઉત્તરવહી સંતાડી બહાર લઈ જતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન પટ્ટાવાળાઓએ કબૂલ કર્યું હતું કે તેમણે 21 વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને આ ધંધો કર્યો હતો. ઉત્તરવહી ચોરી કૌભાંડમાં સંકળાયેલા 21 વિદ્યાર્થીઓના પરિણામ પર પણ રોક લગાવી દેવામાં આવી હતી. વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા અભિષેક પંચાલ. અભિષેક, અત્યારે શું અપડેટ આ મામલે અત્યારે મળી રહી છે? બિલકુલ, વડોદરાની એમએસ યુનિવર્સિટી ની અંદર એક સપ્લિમેન્ટરી કૌભાંડ બહાર આવ્યું હતું અને યુનિવર્સિટી એક્ઝામ સેલના જે બે પ્યુન હતા તેઓ જ આ પરીક્ષાર્થીઓ જે હતા તેમની સપ્લિમેન્ટરી બહાર લઈ ગયા હતા. જોકે સમગ્ર બાબત બનાવવામાં આવતા યુનિવર્સિટીની સિન્ડિકેટ અને વાઇસ ચાન્સેલર દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. 7 જેટલા સભ્યોએ હાલ સુધી જે તપાસ કરી છે અને એક જે ગુપ્ત રિપોર્ટ છે, જે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ, તે વાઇસ ચાન્સેલર સમક્ષ મૂક્યો છે. સુમાહિત્ય સૂત્રે જે મુજબ જણાવ્યું છે તે મુજબ કે જે આ રિપોર્ટ છે અને રિપોર્ટને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 37 જેટલી સપ્લિમેન્ટરીઓ આજે તપાસમાં બહાર આવી હતી, જેમાંથી 20 સપ્લિમેન્ટરીની ચોરી કરવામાં આવી હતી. 5 જેટલી અલગ અલગ સપ્લિમેન્ટરીઓ વિષયની હતી અને તેમાંથી પણ જે પરીક્ષાર્થીઓ લગતા હતા તેઓ 12 જે હોશિયાર વિદ્યાર્થીઓ હતા તેમની પરીક્ષામાંથી લગતા હતા. આટલો જે ગુપ્ત રિપોર્ટ છે તે વાઇસ ચાન્સેલરને સબમિટ કરવામાં આવ્યો છે. હવે આજે બપોર બાદ યુનિવર્સિટીની કમિટી નિર્ણય લેશે અને સત્તાવાર રીતના ફરિયાદ મથકે ફરિયાદ નોંધાવે તેવી તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે. આભાર અભિષેક.